ગોહિલ જીતેન્દ્ર, મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ટકાવારી જે પ્રકરણ વિચારી રહ્યા છે, તો આજે ચોથા ભાગમાં કંઈક વિશિષ્ટ દાખલા હશે જે પરીક્ષામાં પૂછાઈ શકે અને પૂછાયેલા હશે, એને આપણે સમજવા પ્રયત્ન કરશું. ખાસ નવા હોય તો મારા આગલા ત્રણ ભાગ જોઈ લેવા અને વધુ સમય ન લે પ્રશ્નો તરફ આગળ વધીએ. મિત્રો, જ્યારે આવા ટકાવારીના દાખલા હોય છે તો ખાસ વ્યવહાર કોયડાને રકમને ખાસ વાંચવાની રહેશે અને વાંચ્યા પછી સમજી અને કરશું તો આપણો એક માર્ક પાસે નહીં. મિત્રો, અહીંયા શું કીધું છે, કઈ એક રકમના 40% 2000 થાય. મિત્રો, રકમને એવી રીતે પૂછે છે કે આપણને રકમ આપણને મળી નથી એના 40% 2000 થાય, તો કઈ સંખ્યા આપણને ખબર નથી તો આપણને ખ્યાલ છે કોઈ રકમ છે બરાબર, એના બરાબર આપણે એક્સ ધારી લે. શું ધારી લે? એક્સ ધારતા બરાબર, તો એ રકમ છે મિત્રો આ એક્સ. કોઈ એક સંખ્યા બરાબર આપણે એક્સ ધારી છે, એક્સના 40% એટલે 40 લખી નાખીએ. જો મિત્રો ટકાવારી હોય તો 100 વડે ભાગવાનું આપણને ખ્યાલ છે, બરાબર 2000 થાય. કેટલા થાય છે? 2000. તો હવે આપણો દાખલો એકદમ સરળ બની જાય મિત્રો. કઈ રીતે? અહીંયા છેદ ઉડાડવાના, ઓકે, અહીંયા 10 અંક છે મિત્રો બરાબર, એક એક મીંડું ગયું. ઉપર કેટલા વીધા? 4x, નીચે કેટલા છે? 4x છેદમાં 10 બરાબર 2000. મિત્રો, આ 10 છે બરાબર ની આ બાજુ જશે એટલે શું થશે? 4x બરાબર 2000 ગુણ્યા 10. તો x એટલે આપણી જે સંખ્યા, કઈ રકમ ના 2000, તો આપણે રકમ શોધવી છે તો એ રકમ બરાબર x છે, x ને ધારી લીધું 2000 ગુણ્યા 10 છેદમાં 4 નીચે આવશે. 4 ક્યાં આવ્યા? નીચે આવે છે. તો આપણે જોઈએ છે 4 × 5 = 20, 500 × 10 એટલે x બરાબર કેટલા આવશે? 5000. મિત્રો, જે સંખ્યા આપણે ધારેલી છે એ ધારેલી સંખ્યા કેટલી છે? કઈ સંખ્યા? તો એ સંખ્યા બરાબર કેટલા મળે આપણને? 5000 મળે છે. મિત્રો, ત્યાર પછી એક બીજો દાખલો છે કે જે સમજી લે 5% ના 100%. મિત્રો, 5 જે આપેલા છે એના 100% કઈ છે ને મિત્રો? અહીંયા આ 5% ના 100% અને 100 ના 5% બરાબર શું મળે? તો કઈ નથી મિત્રો, 5 ના 100%. ટકાવારી હોય ત્યાં 100 વડે ભાગી નાખે, 100 100 ગયા એટલે કેટલા મળે આપણને? 5. અહીંયા શું પૂછ્યું છે? 100 ના બીજો આપણે જોઈએ, 100 ના કેટલા કીધા? 5%. તો 5 વડે ગુણવાના, 100 વડે ભાગવાના, એનો જવાબ પણ કેટલો આવે છે? 5. તો પ્રશ્ન શું છે? 5 ના 100% અને 100 ના 5% બરાબર શું મળે? તો આ 5 અને આ 5 નો સરવાળો કરીએ એટલે આપણને જવાબ આવે 10. મિત્રો, 5 વત્તા 5 આ બંને જો વચ્ચે સરવાળાની ક્રિયા છે મિત્રો, ખાસ જોઈએ તો બરાબર કેટલા મળે છે? 10 મળે છે. ત્યાર પછી મિત્રો ઉદાહરણ જે ત્રીજું છે એ જોઈ લે. ખાસ શું કહેવા માંગે સમજી લે. 1800 ના 4%. મિત્રો, આ 1800 છે એના કેટલા ટકા કીધા? 4% બરાબર. 100 વડે આપણે ભાગવાના, ટકાવારી હંમેશા 100 હોય માટે આપણને ખ્યાલ જ છે. 2 મિનિટ આગ્યા, 2 મિનિટ આગ્યા, 1800 કેટલા આવ્યા? 72. હવે શું કીધું છે એને? 1800 ના 4% નું 15% સમાન દશાંશ રૂપ છું છે. તો આ જે 72 આવ્યા છે મિત્રો, એ 72 ના પણ કેટલા કરવાના છે? 15% કરવાના. છેદમાં કેટલા વડે? 100 આપણે અહીંયા આવ્યો પાડશું. ઓકે, 36 × 2 = 72, 5 × 3 = 15, અને અહીંયા આપણે 50 × 2 કરશું એટલે 100 થશે. ઓકે, 100 ના આવ્યો કેટલા પડ્યા? 50 × 2 = 100 એટલે 5 × 5 = 10 આવી ગયા. 2 મિનિટા ઉડી ગયા. કેટલા ઉપર વધ્યા છે? 36 × 3 કરીએ, 3 × 6 = 18 વધી પડી 1 × 3 = 9 અને 10 ના 108 ના છેદમાં 10. આપણે શું કીધું છે? દશાંશ રૂપ. જો નીચે 10 હોય તો મિત્રો આપણે શું કરવું પડે? 10.8 નીચે 1 શૂન્ય છે તો રકમ ની અંદર શું કરવાનું? 1 આંકડા પછી શું આવશે? પોઈન્ટ આવશે એટલે 10.8 આનો જવાબ બને છે. ત્યાર પછી મિત્રો એકદમ સરળ છે પણ આ રીતે પૂછાય તો આપણને અઘરું પડી જાય. 135% બરાબર ખાલી જગ્યા. હંમેશા મિત્રો ટકા આપે તેને શું કરવાનું? એને 100 વડે ભાગી નાખવાના, આપણને ખ્યાલ જ છે. હવે 135 છે તો 135 ના આપણે અવયવ પાડવા પડશે બરાબર. 135 ના અવયવ કેમ પડે? તો 135 છે મિત્રો એને 5 વડે ભાગી નાખવાના. 5 × 2 = 10, 5 × 7 = 35 એટલે 27. અહીંયા કેટલા આવે છે? 5 આવે છે. અહીંયા 20 × 5 આવશે, 5 × 5 ઉડી ગયા એટલે 27 ના છેદમાં 20. આ જ આનો જવાબ આવશે. ઓપ્શનમાં જો તમે જોશો તો 135 ના % બરાબર કેટલા? તો કે 27 ના છેદમાં 20. આનો જવાબ બને છે. મિત્રો ત્યાર પછી હજુ એક ઉદાહરણ છે આપણે જોઈ લઈએ. મિત્રો ખાસ પાંચમું ઉદાહરણ છે એ આપણે સમજી લઈએ શું કહેવા માંગે છે. ખાસ જોઈ લે.
અક્ષયભાઈ પાસે થોડા સફરજન હતા. મિત્રો આ વ્યવહાર કોયડા છે, થોડુંક આપણે એને સમજવા પહેલા આપણે રકમને વાંચી લઈએ, જેમાંથી તેમણે 40% તે ખાય છે. બરોબર, સફરજન થોડા હતા, સંખ્યા નથી આપી કે 100 છે 200 છે 300, પણ એને કીધું થોડા હતા, એમાંથી 40% ખાય છે. આમ છતાં તે 75 સફરજન વેચી નાખે છે. 75 સફરજન તો મિત્રો એને વેચી નાખ્યા, તો તેને કેટલા સ્નંગ સફરજન ખાધા? મિત્રો અહીંયા સફરજન અહીંયા ટકામાં આપેલા છે. સફરજન જો સંખ્યા આપેલી હોય કે 500 સફરજન ના 40% સફરજન ખાધા, તો 500 × 40 છે ભાઈગા 100 વડે આપણે જવાબ મળી જાય. પણ અહીં સફરજન ની સંખ્યા આપેલી નથી. તો સૌ પ્રથમ આપણે આવા દાખલાની શરૂઆતમાં શું વિચારવાનું કે કુલ સફરજન કેટલા હતા એ આપણે મેળવી લઈએ. તો સફરજન બરાબર આપણે જે છે એક્સ ધારી લે, એની પાસે કેટલા સફરજન હતા? સફરજન ની જે કુલ સંખ્યા મિત્રો, બરાબર, કુલ સફરજન બરાબર આપણે શું કરીએ છીએ, એક્સ ધારતા. તો શું છે? તો આ જે સફરજન ના છે મિત્રો 40%, આ જે સફરજન ની વાત થઈ એક્સ કુલ છે એના 40%, એના 40 એટલે આ રીતે થશે, છેદમાં 100 આવી જશે. ઓકે, 40% તે ખાધા છે, અને એમ છતાં 75 પાસે વેચી નાખ્યા, પ્લસ એને 75, આ 75 આપણે એડ કરવો પડે, કેમ કે તો આપણને કુલ સફરજન મળી જાય ને. સફરજન એક્સ એટલે આપણે કુલ સફરજન ની વાત કરીએ છીએ, કુલ સફરજન બરાબર એના 40%, અને અહીંયા શું છે પ્લસ વેચી નાખ્યા, તો શું થશે આપણે જો સાદું રૂપ આપીએ, અહીંયા મીંડું મીંડું ઉડી ગયું, ઉપર કેટલા વધ્યા, કુલ સફરજન બરાબર કેટલા, 4x/10 વત્તા 75. મિત્રો આપણે કુલ સફરજન જો મેળવવાના હોય તો હવે લસા લઈ આનો, ખાસ અહીંયા લસા કેટલો આવશે, 10 આવશે. તો અહીંયા એક્સ બરાબર શું આવશે, 4x/75, ને 10 લઈ આવવા માટે 10 વડે ગુણશું આપણે, ઉપર 10 વડે ગુણવાના મિત્રો. તો શું આવશે, અહીંયા આપણે જોઈએ છીએ કે એક્સ બરાબર 4x/750/10. મિત્રો અહીંયા જોઈએ છે કે 10 લસા લીધો એટલે 75 છે, 75 છેદમાં કાંઈ નથી, 1 હોય 10 વડે અંશમાં ગુણીએ તો છેદમાં પણ 10 વડે ગુણવાના, તો 750 આવ્યા. આ જે 10 છે મિત્રો શું જશે, બરાબર ની આ બાજુ જશે, ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકારમાં જશે, તો 10x થઈ ગયા. 10x/4x/750. ત્યાર પછી મિત્રો આપણે ખ્યાલ જ છે દરેક દાખલા ની અંદર બરાબર ની આ બાજુ જાય તો શું થાય, માઇનસ, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ થશે. તો 10x/4x/750, તો અહીંયા આવશે 6x, કેટલા વધ્યા, 6x/750. આપણે શું મેળવવાનું છે, કુલ સફરજન. જો સફરજન કુલ સફરજન બરાબર આપણે એક્સ ધાર્યા છે, તો આપણે એક્સ ની કિંમત મેળવવાની હોય તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક્સ બરાબર શું આવશે, 750/6. મિત્રો આ જે 6 છે એ ગુણાકારમાં હતા એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ 6 ગુણાકારમાં છે. ઓકે, એ બરાબર ની આ બાજુ જે છે ભાગાકાર થઈ ગયા. ઓકે, 750 મિત્રો, અહીં 750 ને 6 વડે ભાગીએ તો 6 × 6 = 6 × 2 = 3 × 5 = 36. એટલે મિત્રો આપણને ખ્યાલ પડી ગયો કુલ સફરજન બરાબર કેટલા છે, 125 નંગ છે. મિત્રો જે વ્યક્તિ હતા અક્ષયભાઈ, તો અક્ષયભાઈ પાસે કુલ સફરજન કેટલા છે, તો કુલ સફરજન બરાબર અક્ષયભાઈ પાસે 125 નંગ છે. મિત્રો કેટલા, 125 નંગ કુલ છે. પણ પ્રશ્ન હું પૂછ્યો છે કે તેમાંથી કેટલા સફરજન અંગ ખાધા, તો 125 ના મિત્રો હવે જવાબ આવશે, 125 ના 40% એને ખાધા કહેવાય, 40% ખાધા. ઓકે, તો 25 × 5 કરી નાખીએ, અહીંયા 2 × 4 કરી નાખીએ, અવયવ પાડીએ 5 × 10. મિત્રો આ રીતે આપણે અવયવ પાડીએ છીએ, 125 એટલે 25 × 5, 4 × 2 = 2, 4, 5 × 2 = 10, તો અહીંયા છેદ ઉડી જાય છે, 5 × 5 ઉડી જાય, 2 × 2 ઉડી જાય, 25 × 2 = 50. મિત્રો અક્ષયભાઈ કુલ કેટલા સફરજન ખાધા છે, તો આપણે કુલ સફરજન 125 મળ્યા, 125 માંથી એને 50 નંગ સફરજન ખાધા હશે. મિત્રો દાખલો ખૂબ લાંબો છે, પણ આવા અટપટા દાખલાઓ પૂછાય, પણ આપણે જો પ્રેક્ટિસ કરશું તો આપણને દાખલો એકદમ સરળતાથી સમજાઈ જશે. દાખલામાં બીજું કાંઈ નથી, કુલ સફરજન પેલા મેળવવાના છે ને એના આધારે આપણે શું કરવાનું, એના જે 40% આપેલા છે એ ખાધા છે, 40% બરાબર એટલે 50 નંગ અક્ષયભાઈ સફરજન ખાધા હશે. મિત્રો આવી રીતના જ થોડીક પ્રેક્ટિસ કરશું તો આપણે એક્ઝામ જે આવે છે એની અંદર આપણે મેરિટમાં આવીને પાસ પણ થશું. એક જ એનો વિકલ્પ છે એ એટલે કે મહેનત. તો આપણે મહેનત કરતા રહીએ અને પરીક્ષાને ધ્યાનમાં રાખીને થોડીક વધુ પણ મહેનત કરીએ, થોડોક વધુ મહાવરો કરીએ. આવા જ દાખલા મિત્રો તમારી બુકમાં હશે તો જાતે પ્રેક્ટિસ કરો. જે દાખલો ના આવડે મને વોટ્સઅપના માધ્યમથી મને જાણ કરજો, જેથી કરીને શક્ય હોય તેટલી હું તમને હેલ્પ કરી શકું. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર.